मारा अंतर माऊ मगन माय रे, मारा अंतर माऊ मगन माय रे, देव लड़ी लड़ी लागे सौ पाए रे, मारा अंतर माऊ मगन माय रे, हे मारा अंतर माऊ मगन माय रे। આજે સભામાં બધા યુવકો આવી ગયા છે અને ઉત્સાહ પણ બધો ઘણો દેખાય છે, આમ આનંદ આનંદ, એટલે એમને આ જીવમાં સત્સંગ છે, ભગવાનમાં એ જ છે, આ રુચિ છે, એટલે આનંદ રહે છે. બાકી આવી ઉંમરમાં તો અત્યારે ક્યાંય પાર્ટીઓ થતી હોય ને આનંદ માનતા હોય, એને અહીં આવું બેહવું ગમે નહીં. આ શું કંટાળા ભર્યું વાત, આમ આત્મબુદ્ધિ કરવી ને હું આ કરવું ને ફલાણું કરવું ને દુઃખનું કરવું, એ કેમ નહીં છે? ત્યાં જાય તો બધી આત્મબુદ્ધિ બહુ થાય, બધા ભેગા થાય એટલે એ જ વિચારમાં હોય, એને એ અહીં આવે જ નહીં. આ તો પણ આ તો 2500 બધા આવ્યા યુવકો, એટલે યુવાન વસ્તુ જેવી છે ને, યુવાનની ધમાલ બહુ હોય છે, જીવન ધમાલ્યું જીવન હોય, એટલે લોકો એક વિચાર, જગતના વિચાર, માયાના વિચાર, એમાં બધું આમ તેમ કરવું એવું બધું હોય છે. પણ જોગી બાપાના આશીર્વાદ થયા છે આપણા બધા ઉપર, કે યુવકો મારું હૃદય છે. શું બોલ્યા છે? યુવકો મારું હૃદય છે, એટલે હૃદયની કેટલી મહત્તા છે આ બધા સમજતા હોય છે. આ શરીર આખાની અંદર આપણા હૃદયની બહુ મહત્તા છે, એ ડૉક્ટરો બધા જાણે બેઠા છે કે હૃદય છે તો આપણે ચાલે, ને જો હૃદય બંધ પડી ગયું ને જય સ્વામિનારાયણ, હૃદય બંધ પડ્યું તો આપણે જય સ્વામિનારાયણ, કશું જ થાય નહીં પછી આપણા હૃદય. ત્યારે જોગી મહારાજને આપણા ઉપર કેટલી દયા છે, એમ કહેવાનું શું છે કે મોટા પુરુષને આપણને આ સંબંધમાં લાવી અને અક્ષરધામની પ્રાપ્તિ થાય એને સુખિયા કરવા માટેની વાત છે. તો એવો એમને પ્રેમ આપણા યુવકો ઉપર હતા, અને બધા યુવકો બેઠા છે, સંતો પણ એ બધાને એવો પ્રેમ હતો, ત્યાં સાધુ થયા. એટલે હૃદયની મહત્તા જો આપણે સમજીએ તો પછી એવું આપણા જીવમાં એ થવું જોઈએ કે યોગીજી મહારાજ આપણને કહે છે કે મારું હૃદય છે, તો એ હૃદયને કેટલું સાચવવું આપણે, એટલે જોગી માનું વચન પાડવું પડે કે ના પાડવું પડે. તો હૃદય એમનું જ્યારે છે તો હૃદયને જરાય પણ તકલીફ ના થાય, કોઈ પણ મુશ્કેલી ના આવે, એવી રીતે કાયમ આપણે જાનપણું રાખીને કામ કરવું જોઈએ. એટલે ખોટું થાય નહીં, ખરાબ થાય નહીં, કોઈ ખોટા વિચાર આવે નહીં, કોઈક બીજું કરે થાય નહીં, અને કથા વાર્તા કીર્તન ભજન એ જ બધું આપણે થાય, એ કરીએ તો રાજી થાય, એમને જે ગમે એ કરીએ તો રાજી થાય, એમને કંઈ આ બધું બાલું નાટક ચેટક તો ગમતું નથી. આપણે બધું એમને ગમે છે કે આ સત્સંગ કરો, આ યુવક મનમાં તમે આવ્યા, બહુ રાજી થતા છે અત્યારે, જેમ અક્ષરધામમાં રાજી થતા છે કે ઓહો મારા યુવકો આવ્યા, એટલો બધો રાજી પણ એમને જાય કે આ યુવકો આજે આટલા મોટા પ્રમાણમાં અને તે અમેરિકામાં રહેતા રજોગુણમાંથી અહીં આવ્યા છે તો રાજીવ, કારણ કે એમને આપણા આપણને એને પોતાના માન્યા છે. માણસ જ્યારે પોતાના મને તો કામ કેટલું છે, આપણે જે કોઈને પોતાનો માન્યો હોય તેને માટે કેટલું કરીએ. તો જોગી બાપાની એવી દ્રષ્ટિ છે કે યુવકો મારું હૃદય છે, તો એ હૃદયને આપણે જેટલી બધી શરીર આ કાઢવી જોઈએ અને કંઈ કશું નુકસાન ના થાય, એમ આપણે જોગી બાપાના જે વચન, એમની જે આજ્ઞા છે, એમના જે આદેશો છે, એ પણ આપણે બરાબર રીતે જીવનમાં દ્રઢ કરવા કહીએ છીએ કે થાય. આ તો એક સામાન્ય વાતની વાત કરીએ કે ગુણાતન સહી આવી સભા બેઠી હતી અને સભામાં વાત કરી કે આ ગિરનાર ડુંગરો છે ને,
ડુંગરો પર્વત, ત્યાં જૂનાગઢની અંદર ડુંગરો મોટો પર્વત છે, એને લઈ આવો. ભગતજી ઉભા, એને મહારાજ એને સ્વામી આજ્ઞા કરે છે કે ભગતજી આ ડુંગરો લઈ આવો, તેકડે શું વિચાર થાય તમને બોલો, ગડમથલ થાય કે ના થાય, ક્યાં સ્વામીને કંઈ અક્કલ છે કે નહીં. આ ડુંગરો તો આવતો હોય છે કોઈ દાડો દુનિયામાં, આ બધી ગડમથલ થાય આપણને, થાય કે ના થાય બોલો ને. હા બસ, હવે એ ગડમથલ, એ ગડમથલ કાઢવા માટે આ એક પ્રસંગ છે તમારો. જો ગમે ત્યાં જાઓ, ગમે ત્યાં ગમે તે આજ્ઞા થઈ હોય તો જાય, ત્યાં જઈને મૃત્યુ થવાનું હોય તોય જવાનું, કારણ મારે અક્ષરધામમાં જવાના છે. એમની આજ્ઞા પાડી છે, એની એક આજ્ઞા પાડશે તો ભગવાનના ધામમાં જવા છે. ઘરના બૈરાની આજ્ઞા પાડવી પડે, છોકરાની આજ્ઞા પાડવી પડે, બધા કેટલાની આજ્ઞા પડે, નોકર શેઠિયાની આજ્ઞા પાડવી પડે, સરકારની આજ્ઞા પાડવી, બધાની આજ્ઞા પડે. અને જે હચુર પાછું કહેવાનું જી, અને એ કરીને કરીએ છીએ. મળવાનું તો કંઈ નહીં, આ લોકોનું દુઃખ ને સુખ બધું મળે, આ તો અક્ષરધામ મળે. તો ભગતજી ઊભા થયા તો એ આત્મબુદ્ધિ કહેવાય. તો એવી આત્મબુદ્ધિ કરીએ તો આત્માના દર્શન થયા કહેવાય. આપણો આત્મા કોણ છે? સત્પુરુષ. આપણો આત્મા સત્પુરુષ છે, શાસ્ત્રી મહારાજ યોગી મહારાજ આપણો આત્મા છે. તો એ આત્માના દર્શન થયા કહેવાય. પરમામાં કહ્યું મિચિન બે રહે, મેં તો અંધારું દેખાય, શું દેખાય, મને પથરા દેખાય. ત્યારે આત્મદર્શન કરતાં કરતાં તો બધા કેટલાય તપ કરીને હુંકાઈ ગયા, લાકડા જેવા થયા, મસાનમાં જતા રહ્યા. આ તો એક આપણો સિદ્ધાંત સમજવાનો છે કે આ બધું ને પછી આ બધું જૂઠું છે ને બનાવટ છે ને એવું કરે. પણ તમે સત્પુરુષને વિશે જો બરાબર તમારી પ્રીતિ હશે તો બધું તમને સવરું પડે છે, પેલું અવરું પડે. તો કહેવાનું છે કે એટલે આત્માના દર્શન કરવા હોય તો તપ કરો, વ્રત કરો, દાન કરો, પુણ્ય કરો, ઘણા ઘણા બધા યજ્ઞો કરો, પણ એમાં નહીં દેખાય. એક જ છે કે એવા સત્પુરુષ મળે એની વિશે દ્રઢ પ્રીતિ કહેવાની, એટલે એનો આત્મબુદ્ધિ કે આ મારો આત્મા, આ જ મારો આત્મા છે, મારો આત્મા હું આંખો મૂકીને દેખાશે નહીં. આ કહ્યું એ શાસ્ત્રોમાં એ છે. બીજું કે સત્પુરુષને એનો મહિમા સમજવાનું પણ એ જ સાધન છે. એવું આત્મબુદ્ધિ, એમનો મહિમા સમજવો હોય તો પણ એ જ છે આત્મદૃષ્ટિ. આત્મદૃષ્ટિ જો તમને થઈ, આટલી બધી આત્મબુદ્ધિ આપણે થઈ જાય તો એ થયું. ત્રીજી વાત શું કહી કે ભગવાનના સાક્ષાત દર્શનનું પણ સાધન એ બતાવી દીધું. કહ્યું ભગવાન શ્રીજી મહારાજના દર્શન છે આપણે કરવા છે, પણ એ સત્પુરુષની વિશે આત્મબુદ્ધિ થઈ એ ભગવાનના દર્શન થઈ જાય. આ આપણે વિચાર આ છે બહુ મોટા, આ વિચારને આપણે દઢતા કરવાની છે. એટલા માટે અહીંયા આયા જ ભેગા થયા, પૈસા ખર્ચીને કંઈ કેમ મફત નથી આવ્યા આપણે. અને તમે બધા કામવાળા છો, નોકરીવાળા છો, ધંધાવાળા છો, બધું મૂકીને અહીં આવ્યા છે. તો શું કહે મૂકીને આવ્યા? આત્મદર્શિ કરવા માટે, સંતોષને વિશે મહિમા સમજવા માટે, ભગવાનના સાક્ષાત દર્શન કરવા માટે. તો આ બધી વાતને જો સમજ્યું તો જ્યાં જાઓ ત્યાં તમને આનંદ, કોઈ પણ ઠેકાને જાઓ, દુનિયાના કોઈ છેડે જાઓ તો આનંદ જ છે. પણ જોયા કરશો, બીજાનું જોશો તો તમે પાર નહીં ઉતરો. તમે તમારું જ જોયા કરો, તમારી ભૂલો કરો, તમારા અવગુણ કરો, તમારી કરો. બીજા બધા સારા છે, કરી કરવાનું છે. તો કહેવાનું પછી થોડીક વાર થઈને પછી મને કહે ભક્તની તેમની લાય, હું ભક્તની તેમતાની લાવ્યો. અને ભક્ત ચિંતાનીનું 84 86 આઠડે સકડે 86 એટલે આ પછી એ તો બધા સમજતા હોય ને 86 આવે એટલે કાંઈ બધું ઉપર ચાલ્યું જાય. 86 ક્યુ 86 એટલે 86 માં એને કહે એટલે વાંચતું ને એની અંદર વાત આવે છે ને. કોણ કહ્યું ગુજરાતી અંગ્રેજી બધો
જેને અંગ્રેજી આવડતું હોય અંગ્રેજી બોલે, ગુજરાતી ભાષા ગુજરાતી બોલે, પણ એમ કરો કે ભાઈ શીખવાને આવજો, એક ગુજરાતી અંગ્રેજી જાણતા હોય એમને શીખવાડે, પેલા ગુજરાતી વાળા એમને શીખવાડે. શાસ્ત્રી મહારાજ, જોગી મહારાજને મોટા સંતો ઉમઈ ગયા, તો આજે આપણે એમાં છે કે ના ભાઈ, એમનું જ્ઞાન, એમની સ્થિતિ, એમનો વિચાર, એમનું જ્ઞાન એ બહુ સુંદર છે. આપણને આજે થયું એનું કારણ શું કે વારસો છે એ આપણે સાચવવાનો છે. એ વારસો જો સાચવીશું તો હજુ આથી 100 વર્ષ હશે ને બધા, 100 વર્ષે આથી મોટો સત્સંગ થઈ, હજુ 100 વર્ષનો ઠેલ મારવાનો છે આપણે. આપણે કંઈ સામાન્ય બેસી રહ્યા નથી, એમને જે 100 વર્ષનો ઠેલ મારી દીધો છે અને અત્યારે આપણે બધા એ આનંદ પ્રમોથી જ્ઞાન કરીએ છીએ, તો આપણે એવા જીવન જીવીએ એવી રીતનું આપણું કાર્ય થાય કે જેથી કરીને આવા પાછા હજારો લાખો થઈ જાય અને 100 વર્ષ સુધીનો ટેલ વાગી જાય એવું કાર્ય કરવું. મળદા થઈને બે રહેવા નથી, મને કંઈક નહીં થાય, શું ના થાય, મળદું શું બોલે, શું ના થાય એ આપણી વસ્તુ છે. કે આપણે કોના છે? પુત્રો શ્રીજીના છે, શાસ્ત્રી મહારાજ જોગી મહારાજના પુત્રો. વારસો આપણો એ છે કે એ વારસો આપણને એવું આપ્યું છે કે જેથી તમારે પણ કોઈ જાતનો વાંધો ના આવે. રંગ લાગ્યો મને તારો રંગીલા રે, 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 રંગીલા રે.